સુરતમાં જાતિ નિયામક કચેરી ખાતે જાતિના પ્રમાણપત્ર માટે સવારથી લોકો મોટી સંખ્યામાં લાઈન લગાડી ઉભા રહેતા તંત્ર કામે લાગ્યું હતું. મોડી રાતથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઈનમાં ઉભા રહી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. નાયબ નિયામકની કચેરી બહાર લોકોનો ઘસારો વધતા તાત્કાલિક ટોકન ફાળવણી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ જે તે સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા મથામણ કરી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ આવક જાતિના દાખલા મેળવવા દોડધામ કરી રહ્યા છે. જાતિના પ્રમાણપત્ર માટે સવારથી લોકો મોટી સંખ્યામાં લાઈન લગાડી ઉભા રહેતા તંત્ર કામે લાગ્યું છે. લોકોને કોઈ હાલાકી ન પડે એ માટે તંત્ર દ્વારા 700 જેટલા ટોકન આપી કામગીરી શરૂ કરાઈ છે. જોકે ધીમી કામગીરી અને અપૂરતા સ્ટાફને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રમાણપત્રના દાખલા માટે પણ લાંબી લાઈન લગાડવી પડી રહી છે એમ કહી બે જવાબદાર તંત્ર સામે લોકોએ રોષ દાખવ્યો છે. પરવેશ કુરેશી, આઝાદ ન્યૂઝ, સુરત.